जल्दी राहत માટેની કોઈ જાહેરાત થાય તેવી સંભાવના। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કોરોના મહામારીને ધ્યાનમાં લઈને કોવિડ 19ની ગ્રાન્ટમાંથી બે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ સિવાય વડાપ્રધાન આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન લોન્ચિંગ અને રિલાયન્સ ફાઉન્ડેશન નિર્મિત નવી 200 બેડની પીડિયાટ્રિક કોવિડ હોસ્પિટલ તેમજ તેના ન્યુમોકલ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત જેવા વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમો યોજાયા હતા। આ તકે સાંસદે જણાવ્યું હતું કે આ મિશન થકી દેશના સમગ્ર નાગરિકોને પ્રાથમિક સારવાર, અર્લી ડિટેક્શન અને વેલનેસ સંદર્ભે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવાનો હેતુ છે। ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આયુષ્માન ભારત હોય, કોવિડ રિલેટેડ આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કેર હોય, 100 કરોડ વેક્સિન અને એ પણ ઇન્ડિજિનસ ભારતની પોતાની વેક્સિન આપવાની વાત હોય, અને આજે ફરીથી એક વખત એક હોલિસ્ટિક અપ્રોચ આપણી હેલ્થ કેર સિસ્ટમ તરફ એ તરફ એક મજબૂત પગલું આ યોજનાના માધ્યમથી લેવામાં આવ્યું છે, જેમાં નાના સબ સેન્ટર્સથી લઈ અને આપણી મોટી જીજીએચ હોસ્પિટલ્સ હોય, એટલે કે સિવિલ હોસ્પિટલ નું મોટું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય હોસ્પિટલનું, એ બધાને સાથે જોડી અને જલ્દીથી પ્રાથમિક ડિટેક્શન એટલે કે અર્લી ડિટેક્શનથી લઈ અને મોટી સારવાર, મહત્ત્વની સારવાર સુધીની આખી એક ચેઇન એસ્ટાબ્લિશ કરી અને લોકોને કોઈ અસુવિધા વગર તાત્કાલિક એની બીમારીનું ડાયગ્નોસિસ થાય અને એને સારવાર, એ ગંભીર થાય પહેલાં સારવાર પ્રાપ્ત થાય એ પ્રકારની આખી વ્યવસ્થા યોજનાના માધ્યમથી કરવામાં આવી છે। એ વાતનો કે આપણી જામનગર અને દ્વારકા જિલ્લાને પણ આ સમગ્ર યોજનામાં આવરી લેવામાં આવ્યા છે।